રાજકીય નેતાઓ પોતે જો બળાત્કાર કરતા હોય તો સાબિત ન થતું હોય જે શાસન વાયદા કરતું હોય. રાજકીય નેતાઓને કેમ ફાવી ગયું છે તમને સમજાવી દઉં. સિમ્પલ એની થિયરી બહુ સિમ્પલ છે કે રાજકીય નેતાને પોલીસ આર હેન્ડિંગ ગ્લવ, બરોબર છે, અને પોલીસ ને પછી આવ્યું જ્યુડિશિયરી. તમે જો આખું રેપ નું ઇન્વેસ્ટિગેશન ક્યાંથી જાય? પોલીસ જ્યુડિશિયરી એટલા માટે સવાલ પૂછો. આપે કીધું પોલીસ ની વાત કરી, તો આપણો કાયદો વ્યવસ્થા તો કાયદા તંત્ર કે પોલીસ અધિકારીઓ એ લોકો શું રાજકીય નેતાઓ માટે કામ કરે છે કે પ્રજા માટે કામ કરે છે? કે પ્રજા માટે કામ કરે છે આપણે સમજીએ. એમાં વસ્તુ એવી છે કે ટ્રાન્સફરિંગ ધ પોલીસ ઓફિસર ઇન ધ સ્ટેટ. ઓકે, એમાં લખેલું છે બરાબર. જસ્ટિસ વર્મા કમિટીએ કહ્યું કે પોલીસ તંત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર બનાવો. કોઈ પોલીસ, એ તો આપણે હવે એ મેસેજ આપવો પડે ને કે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ પ્રજા માટે નથી, નેતા માટે. બીજી વાત કરું, ના ના, પોલીસ તંત્ર ટ્રાન્સફર અગ્રી કરું છું, પણ જે તટસ્થ પોલીસ ઓફિસર ઊભા છે, કેટલા અગર આ જેટલા બી છે, મારે કઈ મારે એવું ના કેવું પડે કે ઓછા છે કે વધારે છે, કારણ કે આવી આપણને ખબર છે કે ઓછા છે, પણ જેટલા બી ખબર છે એના લીધે આપણી ન્યાયતંત્ર એ આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ હજી ઉભો રહ્યું છે. હવે બીજી વાત કે જે પોલીસ ઓફિસર, હવે આપણે એ વાત કરીએ કે અગર અગર એ લોકોની ટ્રાન્સફર કે એના પર ડિપેન્ડ થાય છે તો બી એ લોકો ગભરાય છે શું કામ? કારણ કે એ લોકો તો શપથ નથી થતી કે અમારે તો લોકોની સેવા કરવાની છે. એટલે આ આપણી પોલીસ તંત્રની વીકનેસ છે, આ આપણે એની નબળાઈ છે, કારણ કે એ લોકોનું માઇન્ડસેટ જ નથી કે એ લોકોને સેવા કરવાની છે. સવાલ એ છે કે કાયદો વ્યવસ્થા મૃત્યુ થી એના માટે જવાબદાર કોણ? ના, એટલે હવે કમિંગ બેક અગેન હું એ રિપીટ કરું છું કે ધે આર વર્કિંગ ઇન હેન્ડ એન્ડ ગ્લવ. એટલે જ્યારે જ્યારે પોલીસ હોય એટલે પાવર, પોલિટિશિયન બી પાવર, મસલ પાવર આવી જાય, અને ત્યારે એ લોકો હેન્ડ ઇન ગ્લવ કામ કરીને બંનેના પૈસા બનાવવા છે. હવે પેલો પેલાનું ભાઈ ભાઈ કરે, પેલો પેલાનું ભાઈ ભાઈ કરે, ને અલ્ટિમેટલી હવે આ બે તો ભાઈ ભાઈ રમી લીધું. હવે જ્યારે જ્યુડિશિયરી આવે ને ઘણી વખત કેમ સારા સારા ન્યાય બી આવ્યા છે, પેલા રામ રહીમ ને એમાં જો તો સારા જજમેન્ટો બી આવ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. હેડ્સ ઓફ ટુ ધેમ, લોકો એ લોકોને સલામ કરે છે. ને એ સામે આપણે શું કહેવાય, આસિયામાં સલમાન ખાનની જ વાત કરીએ તો પેલું બેકરી બેકરી કેસમાં ભાઈ તો છૂટી ગયા છે. એટલે એ સામે એ બી ખબર પડે છે. એટલે અનફોર્ચ્યુનેટલી નાઉ ધ થિંગ ઇઝ દેટ કે અનફોર્ચ્યુનેટલી આપણું જે ઇન્ડિયાનું સોશિયલ ફેબ્રિક બોલો, જ્યુડિશિયલ ફેબ્રિક બોલો, એ આખું કરપ્ટ થઈ ગયું છે, વીક થઈ ગયું છે. અને તમે ક્યારના એક્સપેરિમેન્ટ, ક્યારના તમે તમે કહો છો ક્યારના કે ભાઈ હાઉ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ રિસ્પોન્સિબલ? સિમ્પલ એઝ ધેટ. હું તમને આ કહેવા માંગુ છું કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જ્યારે ડિમોનેટાઇઝેશન થયું હતું, બ્લેક માર્કેટરોને નહીં છોડવામાં આવશે. અને તમને મને ખબર છે શું થયું? સૌથી વધારે બ્લેકનું પણ હિંમત છે ને પ્રાઇમ મિનિસ્ટર ની, ગૌરક્ષકોને ગુંડા કહેવાની હિંમત ધરાવે છે. એવું કહે છે કે કોઈ ગુનેગાર બચશે નહીં, કોઈ બચશે નહીં બળાત્કારના કિસ્સામાં, જે બી ગુનેગાર હશે બચશે નહીં. પોલિટિકલ મેન્ડેટ એટલે લોકો જયારે વોટ કરે, લોકો કઈ કઈ સ્થિતિમાં વોટ કરે છે, કેટલા પૈસા વપરાય છે, કઈ રીતે જવાબદાર થયા, મતલબ એવું થયું ને સાહેબ? ઘણી વાર તો મજબૂરી સરકાર મજબૂરી આવે છે, ત્યાં બી તમે કીધું વેચાઈ જાય, વોટ વેચાઈ જાય છે. સત્તામાં બેઠેલા લોકો